गुड मॉर्निंग एवरीबॉडी, मजा में ने? आपणे गणित विषय में धोरण सात में पेलू चेप्टर छे पूर्ण संख्याओ एना विषे अगाउ पार्ट वन में गुणधर्म सीखी गया। एमां शुं शुं सीखाता ए थोड़ू याद करी लई तो के आपे प्राकृतिक संख्या जोई थी। प्राकृतिक संख्या एक थी स्टार्ट थाय तो अनंत सुधी छे, ते आपने ख्याल छे। जो प्राकृतिक संख्या मां शून्य उमेरवामां आवे तो पूर्ण संख्या बने, बराबर। हवे अहीं तमने सौथी नानी प्राकृतिक संख्या एक छे, सौथी नानी पूर्ण संख्या शून्य छे, ए बधी ज बाबतोनो ख्याल छे। हवे आपे धन संख्या अने ऋण संख्या साथे शून्य ए बधी ज भेगी करिए तो पूर्णांक संख्या बने। पूर्णांक संख्या ने संख्या रेखा पर केवी रीते दर्शावाय ते आपने खबर छे। अहीं पे याद करी लईए के संख्या रेखा दोरी, संख्या रेखा मां आपने खबर छे के शून्य छे तेनी जमणी बाजू बधी ત્રણ સંખ્યા મળે, જમણી બાજુ ત્રણ સંખ્યા મળે, બરાબર। ત્રણ એટલે બધી પોઝિટિવ પ્લસ સંખ્યા મળે, અને શૂન્ય છે તેની ડાબી બાજુ બધી ઋણ સંખ્યા મળે, એટલે કે નેગેટિવ સંખ્યા મળે। આ બાબતની આપણને ખ્યાલ છે। હવે જેમ ડાબી બાજુ થી જમણી બાજુ જઈએ તેમ મૂલ્ય સંખ્યાનું વધતું જાય, અને જમણી બાજુ થી ડાબી બાજુ જઈએ તેમ સંખ્યાનું મૂલ્ય ઘટતું જાય। એટલે આપણે એવું યાદ રાખવાનું કે બધી જ ધન સંખ્યાઓ શૂન્ય કરતા મોટી છે, બરાબર, અને બધી જ ઋણ સંખ્યાઓ શૂન્ય કરતા નાની છે। આ બધી જ બાબતો પાર્ટ વન માં આપણે એકદમ વિસ્તારપૂર્વક શીખી ગયા છે। એ પછી તો કે સરવાળાના ગુણધર્મો, સરવાળાના ગુણધર્મમાં આપણે સમૃદ્ધતાનો ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ શીખી ગયા હતા, બરાબર। એવી જ રીતે મેં તમને વાત કહી હતી કે સરવાળા વિશે તટસ્થ સંખ્યા શૂન્ય છે, એટલે ગમે તે સંખ્યા હોય તેમાં જો શૂન્ય ઉમેરવામાં આવે તો તેના મૂલ્યમાં જવાબમાં કશો ફરક પડતો નથી। હવે અત્યારે આપણે પાર્ટ ટુ માં ગુણાકાર, પૂર્ણાંક સંખ્યાના ગુણાકારના ગુણધર્મની વાત કરવાની છે। હવે પૂર્ણાંક સંખ્યાના ગુણાકારના ગુણધર્મમાં પેલો ગુણધર્મ આવે સમૃદ્ધતાનો। હવે સમૃદ્ધતા સરવાળામાં પણ મેં તમને શીખવ્યું હતું, સમૃદ્ધતા એટલે કે કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર કરવામાં આવે તો પૂર્ણાંક સંખ્યા જ મળે, બરાબર। દાખલા તરીકે પાંચ ગુણ્યા માઇનસ ત્રણ કરીએ તો પાંચ તેરી પંદર, તમને ખબર છે એક પ્લસ છે અને એક માઇનસ છે, પ્લસ માઇનસ માઇનસ પંદર જવાબ
तो आने शु कहवाय समृद्धता नो गुणधर्म कोई पण बे पूर्णांक संख्या नो गुणाकार करता ते पूर्णांक संख्या ज मळे तेने समृद्धता नो गुणधर्म कहवाय। बराबर। हवे आपणे बीजो गुणधर्म लेवानो छे क्रम नो गुणधर्म। बराबर। क्रम सरवाळामां पण क्रम नो गुणधर्म आपणे शीख्याता, अहींया गुणाकारमां पण क्रम नो गुणधर्म उपयोगमां लेवाय छे। एटले के कोई पण बे संख्याने कोई पण क्रममां गुणाकार करो तो परिणाममां कशो फरक पड़तो नथी। दाखला तरीके आपणे 8 -4 करिए के -4 -8 करिए जो 8 4 32 -32 एक प्लस छे एक माइनस छे। अहीं जो -4 -8 4 32। बराबर। कोई पण क्रम मां करो परिणाम मां काई फेर पड़तो नथी, आने कहेवाय गुणाकार मां क्रमनो गुणधर्म। हवे पछी आवे छे जूथनो गुणधर्म। हवे जूथ एटले तमने खबर छे समूह। हवे अहींया वात थई के आपे कोई बे संख्या लीधी हती क्रममां, हवे जूथमां जुओ जूथनो गुणधर्म ई तमने हुं अहींया बताऊं छुं। जोई लेजो के जूथनो गुणधर्म एमां तमने बे संख्या ने बे करता वधारे संख्या हो एने कोई पण जूथमां विभाजित करो। बराबर। अने छेले जे परिणाम लियो ते परिणाम मां कसो फेर पड़तो नथी। तमने एनु एक उदाहरण आपो। दाखला तरीके तमारा वर्गमां जुदी जुदी टीमनी रचना करी होय। बराबर। आ छे व्यवस्थानी टीम, आ छे संचालन करनार टीम, आ छे शिस्तनी टीम। बराबर। અંતે તો તમારું જ ધોરણ છે, કોણ તો કે 7મું ધોરણ। ટીમ કઈ છે? જુદી જુદી ભેગી કરો બધી જ ટીમને તો આવે ક્યુ 7મું ધોરણ। એવી જ રીતે અહીંયા 3 સંખ્યા 4 સંખ્યા લઈએ, દાખલા તરીકે -2 -3 -4। હવે આમાંથી મને મન થયું કે મારે પહેલા આ બે સંખ્યાનો ગુણાકાર કરવો છે। બરાબર, સમજો આનું જૂથ બનાવવું છે તો 3 × 2 = 6 -6 × 4 6 × 4 = 24 -24 જવાબ આવે -±। બરાબર। હવે મને એવું મન નથી થતું કે આને મને આનાથી બે આની સાથે બહુ મિત્રતા લાગતો। બરાબર, મારે હવે બે ને 4 સાથે મિત્રતા આપવી છે કે 3 ને 4 સાથે મિત્રતા આપવી છે કે 4 ને 2 -2 સાથે મિત્રતા આપવી છે, તો હું આવી રીતે જૂથ તૈયાર કરું। જો કે -2 એમ ગુણ્યા 3 × 4। બરાબર। -2 ને 3 સાથે નથી બન્યું તો શું કરીએ? તો કે 3 ને 4 સાથે લીધા। બરાબર, તો -2 એની જગ્યાએ છે 3 × 4 = 12। બરાબર, તો અહીંયા જવાબ આવશે ઈજ 12 × 2 = 24 -24। જુઓ આ પરિણામ અને આ પરિણામ ઈ બંનેમાં કશો ફરક આવતો નથી। બરાબર, તો આને કહેવાય જૂથનો ગુણધર્મ। હવે જેમ સરવાળા વિશે તટસ્થ સંખ્યા 0 હતી તેવી જ રીતે તમને વિચાર આવવો જોઈએ કે ગુણાકારમાં એવી કઈ સંખ્યા છે
કે જે પરિણામમાં કાંઈ ફેર લાવતી નથી. જો આ તમને ખાલી જગ્યા એમસીક્યુ જેટલું ભણશો ત્યાં સુધી કામનો છે. તો ગુણાકાર વિશે તટસ્થ સંખ્યા એક છે. શું આવશે બેટા? ગુણાકાર વિશે તટસ્થ સંખ્યા એક છે. ગુણાકાર વિશે તટસ્થ સંખ્યા એક છે. એનો અર્થ કે એકને કોઈ પણ સંખ્યા સાથે તમે ગુણો તો પરિણામ તેનું તે જ આવશે. માઇનસ આઠ ગુણ્યા એક કરો તો માઇનસ આઠ આવે, અને સો ગુણ્યા એક કરો તો પણ જવાબ સો આવે. બરાબર? હવે અહીંયા એક સરવાળા કરતા એક વધારે ગુણધર્મ છે, એ છે વિભાજનનો ગુણધર્મ. સરવાળાનું વિભાજનનો ગુણધર્મ હતો નહીં. અહીંયા આપણે ગુણાકારનું સરવાળા પર વિભાજન કઈ રીતે થાય તે શીખવાનું છે. ચાલો જોઈએ ગુણાકારનું સરવાળા પર વિભાજન. બહુ જ મહત્વનો આ છે. તમને જો આ વિભાજનનો ગુણધર્મ એકદમ સરસ રીતે સમજાય તો તમને બીજગણિત જે આગળ આવશે આઠ નવ દસ માં બહુ જ સરસ રીતે સમજાઈ જશે. તો અહીંયા પૂર્ણાંક સંખ્યા માટે ગુણાકારનું સરવાળા પર વિભાજન લખું છું. ગુણાકારનું સરવાળા પર વિભાજન હવે કઈ રીતે? એક આપણે ઉદાહરણ લઈએ કે માઇનસ ચાર ગુણ્યા ઇન્ટુ બેકેટ ફાઈવ પ્લસ થ્રી. બરાબર? જોજો આ માઇનસ ચાર છે તે પાંચ ને પણ ગુણે છે અને ત્રણ ને પણ ગુણે છે. આ વાત સમજાય? હવે આપણે એમ કહેશું એમાં શું કે ભાગુશબાનો નિયમ લઈ લઈએ, પણ અહીંયા વિભાજનના નિયમમાં એ રીતે આપણે નહીં કરી શકીએ. એવું કરી શકાય આમ જોઈએ તો માઇનસ ચાર ગુણ્યા પાંચ ને ત્રણ આઠ, આ ચાર બત્રીસ, જવાબ આવે માઇનસ બત્રીસ. પણ આવી રીતે વિભાજનનો ગુણધર્મ આપણે નહીં કરવાનો. કઈ રીતે કરવાનો? જુઓ સમજાવો. જવાબમાં કઈ પરિવર્તન નહીં આવે, પરંતુ કઈ રીતે તપાસવાનું એ હું તમને શીખવાનું. માઇનસ ચાર છે તે પાંચ ને પણ ગુણે છે, માઇનસ ચાર છે તે ત્રણ ને પણ ગુણે છે, અને વચ્ચે કઈ નિશાની છે? પ્લસ. તો પેલા આપણે લખશું માઇનસ ચાર ગુણ્યા પાંચ. જોજો અહીંયા માઇનસ ચાર ગુણ્યા પાંચ, વચ્ચે કઈ નિશાની છે? પ્લસ ની. પ્લસ હવે માઇનસ ચાર છે તે ત્રણ ને પણ ગુણે છે, એટલે માઇનસ ચાર ગુણ્યા ત્રણ. હવે આ તો ગુણાકાર આવે, અહીંયા જોઈએ પાંચ ચાર વીસ, કેવા? માઇનસ વીસ. પ્લસ ચાર તેરી બાર, કેવા? માઇનસ બાર. બરાબર? આ તો તમે શીખી ગયા છો. હવે તમને વાત કરી હતી નિશાની, ફરીથી નિશાની યાદ કરો. અસમાન નિશાની હોય તો બાદ બાકી, સમાન નિશાની હોય તો સરવાળો. એવું પ્લસ પ્લસ પ્લસ, માઇનસ માઇનસ પ્લસ, સમાન નિશાની. પ્લસ માઇનસ માઇનસ, માઇનસ પ્લસ માઇનસ. બરાબર?
આપે ટૂંકમાં યાદ રાખવાની મેં તમને પદ્ધતિ કીધી હતી કે બે મિત્ર ભેગા થાય તો પ્લસ થાય અને મિત્ર અને દુશ્મન નિશાનીમાં ભેગા થાય તો માઇનસ થાય। ચાલો અહીંયા આપણે જોઈએ તો હવે માઇનસ 20 તો એની જગ્યાએ જ છે, એમાં કાંઈ આપણે પરિવર્તન કર્યું નથી। હવે અહીંયા બે નિશાની એકી સાથે ભેગી થઈ છે, એક પ્લસ છે એક માઇનસ છે, તો શું આવશે માઇનસ 12। ફરીથી નિયમ લાગુ પડશે, માઇનસ માઇનસ પ્લસ નિશાની માઇનસ 20 અને 12 એટલે સરવાળો કરવાનો માઇનસ 32 અને જવાબ આવે માઇનસ 32। આ કયો નિયમ થયો તો કે ગુણાકારનું સરવાળા પર વિભાજન। તમારી બુકમાં હવે દાખલા શરૂ થાય છે, હું તમને અહીંયા બે ત્રણ દાખલા ગણાવું છું, એવી જ રીતે જે ગુણધર્મ મેં આપ્યા છે એવી જ રીતે તમારે આગળના દાખલા ગણવાના છે જાતે, બરાબર। એની હું તમને પીડીએફ ફાઇલ મોકલી દઈશ રકમની, કે જેથી તમને તકલીફ પડે નહીં। ચલો અહીંયા આપણે દાખલા ગણીએ, હવે તો ઈ દાખલા પણ કેવા છે ઉપર ચર્ચા કરી છે। હવે એમાં એક છે પહેલી, તો કે 5 ગુણ્યા માઇનસ 1, તમે એમ કહેશો ટીચરી તો અમને આવડી જ જઈ, 5 એકા 5 પ્લસ માઇનસ માઇનસ, શું આવ્યો જવાબ માઇનસ 5, બરાબર ને। આવા દાખલા તો આવડી જ જઈ આપણને। હવે એક વાત છે મારે તમને કરવાની કે અહીંયા છે બીજી રકમ, તો એમાં છે માઇનસ 15 ગુણ્યા 0 ગુણ્યા માઇનસ 18। હવે આમાં આપણે એવું વિચારીએ કે 15 અને 18 નો ગુણાકાર કરીએ અને પછી કઈક પરિણામ જે આવે એ અહીંયા લખીએ, એવું આપણે કરીએ છીએ। પણ જોવાનું ગમે એટલી રકમ ન હોય, 5 હોય 10 હોય 18 હોય, ગમે એટલી રકમ લાંબી હોય, પરંતુ વચ્ચે ગમે ત્યાં શૂન્ય આવી ગયું, તો કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે ગુણાકાર શૂન્ય જ આવે, બરાબર। અહીંયા તમે છે ને પાછો સરવાળાનો ગુણધર્મ વાપરી રહ્યો છો, એમ નથી કરવાનું, જવાબ તમે આપે કરીને એ જવાબ લખો છો, એવું આપણે કરવાનું નથી। શું ગુણાકાર છે એટલે કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથેનો ગુણાકાર શૂન્ય જ થાય। આ લાઈફ ટાઈમ તમારે યાદ રાખી લેવાનું છે કે ગમે તે પછી તમને બીજગણિતમાં એ બી એક્સ વાય ઝેડ એનો શૂન્ય સાથે ગુણાકાર કરવામાં આવે તો પણ આપણે શૂન્ય જ લખી નાખવાનું, આ ખાસ તમે યાદ રાખી લેજો। હવે એક બીજી રકમ છે એટલે તમે મૂંઝાઈ ન જાઓ કે દાખલા છે એ એટલે કે રીતના કે એવું ન હોઈ શકે, એમાં નાનો નાનો ફેરફાર તો દરેક દાખલામાં હોય, આપણી સૂઝથી આપણે આગળ કરવાનું। માઇનસ 1 ગુણ્યા માઇનસ 2 ગુણ્યા માઇનસ 3 ગુણ્યા 4, બરાબર। હવે અહીંયા મેં તમને હમણાં જ જૂથનો ગુણધર્મ શીખવાયો હતો, તો અહીંયા શું કરીશું, 4 રકમ છે તો પહેલા 2 રકમનો ગુણાકાર કરીશું, પછી જે જવાબ આવે એના પાછો ગુણાકાર કરશું અને અંતિમ પરિણામ તરફ જઈશું। તો અહીંયા કરીએ માઇનસ 2 ગુણ્યા માઇનસ 1, આ બે પહેલા કરો અને આ બે પહેલા કરો, પહેલી અને બીજી ત્રીજી અને ચોથી સંખ્યાનો પહેલા ગુણાકાર કરો, 2 એકા 2 બંને માઇનસ છે, જો જોવો બંને માઇનસ છે એટલે પરિણામ પ્લસ આવશે, ગુણ્યા
चार तेरी बार तो माइनस छे चार प्लस छे એટલે પરિણામ આવશે 12 માઈનસ રેડી હવે 2 નો તો પાછો આપણને આવે જ છે 12 ગુણ્યા 2 માઈનસ 24 શું કામ માઈનસ 24 આવ્યા તો કે 12 છે તે માઈનસ છે અને 2 છે તે પ્લસ છે આવી રીતે આપણે ગુણધર્મનો ઉપયોગ કરીને દાખલા શીખવાના છે જે દરેકને આવડે હવે તમને એમ કહેવામાં આવે કે સરવાળો બાદબાકી ગુણાકાર અને ભાગાકાર આ ચાર છે તે મૂળભૂત ક્રિયા છે ગણિતની તો એમાં હવે આપણે જોઈએ કે પૂર્ણાંક સંખ્યાના ભાગાકારનો ગુણધર્મ બરાબર હવે પૂર્ણાંક સંખ્યાના ભાગાકારના ગુણધર્મમાં આપણે એક જ વસ્તુ શીખવાની છે કે છેદમાં ક્યારે માઇનસ હોય નહીં બરાબર એટલું જ અને ભાગાકાર છે તે સમક્રમી નથી જેમ સરવાળો અને ગુણાકાર સમક્રમી સમક્રમી એટલે ગમે તે ક્રમમાં કરવામાં આવે પરિણામમાં ફેર નથી પડતો એટલે સમક્રમી કહેવાય પણ ભાગાકાર સમક્રમી નથી તમને ખબર છે નાના ધોરણમાં તમે સાદા ભાગાકાર કરતા તો તમને એમાં શું આવતું ભાજ્ય ભાજક ભાગફળ અને શેષ એવી જ રીતે પૂર્ણાંક સંખ્યાના પણ આપણે ભાગાકાર કરવાના છે પણ ખાલી અહીંયા નિશાનીનું જ ધ્યાન રાખવાનું છે ચાલો એક દાખલો આપણે ગણી જોઈએ કેવી રીતે ભાગાકાર થાય તો અહીંયા હું રકમ લખું છું ભાગાકાર કેની અત્યાર સુધી તમે ધન સંખ્યાના જ ભાગાકાર કરતા શીખ્યા છે અહીંયા આપણે ઋણ સંખ્યાના પણ ભાગાકાર કરવાના છે બસ જેમ કરતા હતા એમ જ કરવાનું છે એમાં કઈ ખાસ ફેરફાર નથી જુઓ માઇનસ 20 ભાગ્યા 4 બરાબર હવે આપણને ભાગાકાર તો આવે જ છે પણ આપણે સાદી રીતે આમ ભાજ્ય લખી આવી રીતે અહીંયા માઇનસ 20 પછી અહીંયા 4 લખીએ પછી 4 પંચા 20 કરીએ એવી રીતે આપણે તમને ખબર છે કે આ છે એને અંશ કહેવાય અને ભેગા પછી જે નિશાની છે એને શું કહેવાય છે એટલે આપણે આ સંખ્યાને અપૂર્ણાંકમાં કેમ લખાય તે જોઈએ તો જુઓ માઇનસ 20 છેદમાં 4 એટલે 20 માઇનસ 20 છે એ અંશ છે અને 4 છે એ છેદ છે હવે અહીંયા આપણે સમાન નિશાનીઓ તમને છેદ ઉડાતા અતિ સંક્ષિપ્ત રૂપ આપતા પાંચમા ધોરણમાં છઠ્ઠા ધોરણમાં શીખી ગયા છો કે અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત રૂપ કઈ રીતે આપવું તો અહીંયા આપણે જોઈએ માઇનસ 20 છેદમાં 4 એટલે માઇનસ 20 એટલે આપણે માઇનસ 5 ગુણ્યા 4 આવી રીતે દર્શાવી શકીએ કારણ કે માઇનસ છે એટલે કોઈ એક સંખ્યાને આપણે માઇનસ આપવું પડે છેદમાં 4 આપણે 4 અને 4 અંશ અને છેદમાં સમાન નિશાની હોય તો તે ઉડી જાય તે કેન્સલ થઈ જાય બરાબર અંશ અને છેદમાં સમાન સંખ્યા સમાન નિશાની વાળી હોય તો ઉડી જાય બરાબર વધુ શું અહીંયા તો કે માઇનસ 5 તો આ શું થયો પૂર્ણાંક સંખ્યાનો ભાગાકાર તો આવી જ રીતે આગળ તમને કોઈ પણ સંખ્યા આપવામાં આવે તો તેનો
ભાગાકાર તમને ચોક્કસ આવડે. પછી આપણે એક ઉદાહરણ જોઈ લઈએ તો કે 40 ભાગ્યા માઇનસ 4 40 ભાગ્યા માઇનસ 4 બરાબર 40 આપણે અંશમાં લખશું છેદમાં આપણે માઇનસ 4 લખીશું. હવે છેદમાં માઇનસ બતાવવાની કથા છે નહીં, એટલે જે છેદમાં છે તેને આપણે અંશમાં છે એમ ગણી લેશું. પણ પેલા અહીંયા મેં તમને કીધું ને કે અતિ સંક્ષિપ્ત રૂપ આપીએ એ ભાગાકાર કર્યો બરાબર જ કહેવાય. તો અહીંયા જોઈએ તો શું થશે, તો કે 10 × 4 એટલે 40, 4 × 4 માઇનસ 4 છે એટલે આપણે શું લખશું માઇનસ 1 × 4 બરાબર 4 × 4 કેન્સલ થઈ ગયું. વૈધું 10 ના છેદમાં માઇનસ 1, છેદમાં 1 હોય તે આપણે દર્શાવતા નથી. મેં તમને હમણાં જ કીધું કે છેદમાં પણ માઇનસ બતાવાય નહીં, છેદમાં જે માઇનસ છે તે ઉપર અંશમાં આવી જાય એનો જવાબ થાય માઇનસ 10 બરાબર. આવી રીતે આપણે ગુણધર્મના ઉપયોગથી બધા જ દાખલા ગણવાના છે. અહીંયા બધા જ નિયમ, બધા જ ગુણધર્મો ચેપ્ટર 1 ના પૂર્ણ થાય છે, એટલે ઘરે પ્રેક્ટિસ કરવા માટે હું તમને પ્રેક્ટિસ જે છે વર્કશીટ આખી એ મોકલીશ અને ઘરે દાખલા ગણજો. ઓકે, થેન્ક યુ એવરીબડી.